Thank you.
તુબા કે શહાદત ને ક્યારે યાદ કરજો જેને આપણને સલામત રાખવા માટે પોતાના જીવન આ દેશની શહાદતમાં ઉમી દીધું. પણ શું કહું, ક્યારેક કહેતા મને દુઃખ થાય કે આપણે બધા ભારતવાસીઓ છીએ, ભારતના સંતાનો છીએ. એક વર્ષે એક વાર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એક પ્રજાસત્તાક દિન ને એક સ્વતંત્ર દિન, એક વર્ષે એક વાર આપણે તિરંગાને સલામી દેવા નથી જઈ શકતા. અહીંયા કોઈ ઊંચો હાથ નહીં કરતા, પણ પોતાની જાતને ઈમાનદારીથી પૂછજો કેટલા જણા તિરંગાને સલામી દેવા જાશે. જે તિરંગો મારી તમારી શાન બાણને આર છે, જે તિરંગા માટે આ દેશના સૈનિકો લોહી લડી દે છે, કેટલા જણા એક વર્ષે એક વાર તિરંગાને સલામી દેવા જાય. હું વાતો નથી કરતો, 26મી જાન્યુઆરી મારા આશ્રમમાં ઉજવું છું, 15મી ઓગસ્ટ ગામડામાં હોય હું જાઉં નિશાળે, તો શિક્ષકો પગાર આટો આવેલા હોય, 60% શિક્ષકો પગાર આટું જ આવે છે, કામ કડવું લાગે માફ કરે. એક સરપંચ હોય હાથ આડતના સહીઓ આટું આટા મારતા હોય, ભારતની બહાર જાઉં ને તમને ઇન્ડિયન કહે, એમ કે ને ભારતની બહાર હું હાલત છે ને મને ખબર છે, મારે નથી એના પર વધારે બોલવું. ગમે એવો દેશ મારો છે, મને મારા ભારત માટે ગૌરવ છે. એક વર્ષે એક વાર આપણે તિરંગાને સલામી દેવા ન જા. ઘણાને તો ખબર નથી 26મી એટલે હું, 15મી એટલે હું, ક્યારે આવી જાય એ ખબર નથી. આટલું ન થઈ શકે, એક વર્ષે એક વાર હું તમે તિરંગાને સલામી દેવા દઉં. અરે એ ન થાય ને, બે તાવરણ તહેવાર આવે આપણા આંગણામાં, રંગોળી પૂરીએ દીવા પર જરૂર કરજો. એનું સંસ્કૃતિનું ગૌરવ છે, રામ રાજ્યનું કેમ ભૂલી શકાય. પણ એની આરે આરે 15મી ને 26મી જાન્યુઆરી આવે ને ત્યારે તમારા આંગણામાં એક રંગોળી પૂરજો, એક દીવો ગાઈને જેનો પ્રગટાવજો અને એક તિરંગો લગાવજો કે આજ મારો દેશ આઝાદ થયો હતો, આજ બધાને સ્વતંત્રતા મળેથી હું માનીશ તમે ભારતના સંતાન, એ ઋણથી મુક્ત થઈ જાઓ બાપ. આજ 26મી જાન્યુઆરી છે, મારા આંગણામાં રંગોળી પૂરું, આજે પ્રજાના હાથમાં સત્તા આવી હતી ન થઈ શકે, ગણતંત્ર દિન છે આપણું. આજ શું કહું, મને ખબર છે આમાં ગમે એટલું કઈ કઈ કોઈ જવાના સહી નહીં, પણ આજ અહીંયા ભેગા થયા છે અદેશ શહાદતને યાદ કરી. મારા લગ્નમાં આવો ને તો રાષ્ટ્રને રોજ ત્રણ વાર આહુતિ આપું. મેં મારી જિંદગીમાં ખાલી વાતો નથી કરી, જે એટલા પ્રસંગો વાતો બોલું ને એ જીવું છું. હું ગૌશાળામાંથી બોલું, મારા આશ્રમમાં 10 ગાયોની ગૌશાળા છે. હું ભોજન માથે બોલું, રોજ હોને જમાડું છું. હું યજ્ઞ માથે બોલું, હું રોજ યજ્ઞ કરું છું. હું પણ જેટલા જેટલા પ્રસંગો હું જીવું છું ને એટલું જ કહું, હું ક્રોધ માથે ક્યારે નથી બોલતો. મેં કોઈ દી કોઈને કીધું નથી ક્રોધ નહીં કરતા, મેં કોઈ દી કોઈને કીધું નથી સંસાર નહીં છોડતા, મેં ભાગવાની કોઈ વાતો નથી કરી. જીવું છું એટલું જ સમાજને કીધું, એને આગળ હું બોલ્યો નથી કોઈ દિવસ. હું મારા દેશને પ્રેમ કરું છું, મારા દેશને શહાદત માટે રાત દિવસ જાગું છું. મારા દેશનો પાયો એ શિક્ષણ છે, અને આ દેશમાં 100% બાળકો શિક્ષણ માટે ઉભા થાય એના માટે પુરુષાર્થ કરું છું. વાર્તાઓ નથી કરીને જિંદગીમાં નથી. ત્રણ વાર રાષ્ટ્રને આહુતિ આપું છું, અને પછી તમને કહું છું કે આજ ભેગા થયા છે રાષ્ટ્ર દેવો ભવ કહી આ દેશને સલામી આપે. બધાને હાથ ધર, પોતાની જાતને ભારતનું સંતાન માનતા તો રાત કર. ભારતની ભૂમિમાં જેને પ્રેમ ન હોય, આ દેશનું સંતાન ન માનતા હોય એ ભૂસ્વાદ ન કરે. જે પોતાની જાતને આ ભારતનું ગૌરવ માનતા એવું સ્વાદ કરે. અને હું બોલું પછી બોલવાનું છું, રાષ્ટ્ર દેવો ભવ, રાષ્ટ્ર દેવો.